હત્યાના મોટા કેસમાં કોંગ્રેસ નેતાનું નામ ખુલ્યું. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય દિગ્ગજ નેતા ફસાય હત્યાના કેસ. જૂનાગઢના જુજારપુર ગામના એક યુવકે સુસાઇડ નોટમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકોના નામ લખીને આપઘાત કરી લેતા ચકચાર વચી ગઈ છે. હાલમાં યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. જો કે યુવકના પરિવાર દ્વારા હોસ્પિટલ ખાતે હોબાળો મચાવાયો છે. ચોરવાડ પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરીને વધારે તપાસ આદરી. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર જૂનાગઢ જિલ્લાના ચોરવાડના જુજારપુર ગામે રહેતા નીતિન જગદીશ પરમાર નામના યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ કાફલો તત્કાલ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સમગ્ર મામલે તપાસ હાથ ધરી દરમિયાન પોલીસને એક સુસાઇડ નોટ પણ મળી હતી. સુસાઇડ નોટમાં મૃતક નીતિન પરમારે ગીર સોમનાથના કોંગ્રેસી ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ લોકો ઉપર ગંભીર આરોપો લગાડ્યા છે. તેમના ત્રાસથી જ કંટાળીને આઘાત કરી લીધા હોવાનું પણ કહ્યું હતું. એમએલએ સહિત કુલ ત્રણ લોકો તેને વારંવાર મારી નાખવાની ધમકી આપતા હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. વિમળ કાના ચુડાસમા, મનુભાઈ મકન કવા અને ભનુ મકન કવા ત્રણેયને માનસિક ત્રાસ અને મારી નાખવાની ધમકી આપે છે તેવો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કર્યો હતો. ધન્યવાદ.